નમસ્કાર મિત્રો, ચોલા ન્યૂઝમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક કરશો, નીચે કોમેન્ટ કરશો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરશો. જો આપ સૌ પ્રથમવાર ચેનલમાં આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ બટન ઉપર ક્લિક કરશો. અરવલ્લીમાં આજે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હજારો ભક્તોની આસ્થાનું પ્રતીક સમા નાગધરો કુંડ છલકાયો છે. કાર્તિકી પૂનમના દિવસે જ્યારે શામળાજીમાં મેળો ભરાય છે ત્યારે ભક્તો આ કુંડમાં સ્નાન કરીને ભગવાનના દર્શન કરે છે. ત્યારે આ વર્ષે સારો વરસાદ થતાં ઇતિહાસમાં પહેલીવાર નાગધરો કુંડ છલકાયો છે. મહત્વનું છે કે અરવલ્લીમાં મેઘરાજા મહેરબાન થતાં મેશુઓ નદી ગાંડીતુર બની છે. કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે. વળી અરવલ્લીની ગિરિમાળાઓ પરથી વહેતા પાણીને લીધે આ કુંડ છલકાયો છે. મેશુઓ નદી અને ડુંગરનું પાણી આવતા કુંડ છલકાયો છે. લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા નાગધરો કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. મેશુઓ ડેમની તળેટીમાં આવેલા નાગધરો કુંડમાં લોકો સ્નાન કર્યા બાદ શામળાજના દર્શન કરીને માનતા પૂરી કરતા હોય છે. આ કુંડમાં સ્નાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા રહેલી છે. નાગધરો કુંડ પાસે પૂજારીઓ દ્વારા પૂજાવિધિ કરાવવામાં આવે છે, પરંતુ કુંડ છલકાવવાથી શ્રદ્ધાળુઓના વિધિ વિધાન અધૂરા રહ્યા.